તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે તહેવારની સિઝનમાં કોરોના બાદ ગુજરાતમાં સૌથી વધુ કેસ આવ્યા અને એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે અને કેસ વધતા હવે આહનાએ પણ ચિંતા વ્યક્ત કરી છે આહનાના મંત્રી ડોક્ટર વિરેન શાહે નિવેદન આપ્યું છે અને તહેવારોમાં છૂટછાટ આપવાથી કેસો વધ્યા અને બેદરકારી રાખવામાં આવશે તો ત્રીજી લહેર પણ આવી શકે હજુ પણ બે તકેદારી રાખવી જરૂરી છે માસ્ક સોશિયલ ડિસ્ટન્સ થી લોકોએ તકેદારી રાખવી જોઈએ અને ગાઈડલાઈન નું પાલન કરવા આહના કરી છે રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એક વખત વધારો થયો છે તહેવારોની સિઝનમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસો વધી અને ડબલ થઈ ગયા છે આ બાબતે આપણે આહનાના મંત્રી ડૉક્ટર વિરેન શાહ સાથે વાતચીત કરીશું સાહેબ જે રીતે કોરોનાના કેસો છેલ્લા ચાર પાંચ દિવસમાં ફરી વધી રહ્યા છે લાગે છે કે ત્રીજી લહેર છે તેની શક્યતા છે એટલે કેસો વધી રહ્યા છે કારણ કે થોડું ઘણું તહેવારોની છૂટછાટ હતી ને આ બધું હતું લોકો થોડા ભેગા થયા ગરબાના થોડા ઘણા પ્રસંગો થયા અને તેના હિસાબે થોડી તહેવારોની છૂટછાટો હોવાથી કેસો વધ્યા છે પણ એક સારું પાસું એ છે કે જે અત્યારે એટલા ઝડપી નથી વધ્યા છેલ્લા જો કે દસ દિવસમાં જે કેસ હતા એના કરતાં ત્રણ ઘણા કેસ થઈ ગયા છે પણ કેસની સંખ્યા વધી હોવા છતાં પણ તેની ઇન્ટેન્સિટી છે તેમાં વધારો નથી થયો અને મોટાભાગના કેસો ઘરે જ સારવાર લઈ શકે તેવી પરિસ્થિતિમાં છે અને અત્યારે પણ જોવા જાવ તો સિવિલ હોસ્પિટલ જેવી જે બારસો બેડની કેવી કોવિડ હોસ્પિટલ છે ત્યાં પણ છેલ્લા ઘણા દિવસથી નવા કોઈ એડમિશન થતા નથી અને મારા ધારણા મુજબ ગઈકાલે કે એવા દિવસે પાંચસો પંચાવન દિવસ પછી એક પણ કોવિડનો દર્દી એ બારસો બેડની હોસ્પિટલમાં એડમિટેડ નહોતો પણ છતાં પણ સરકારે પણ તકેદારી રાખવાની જરૂર છે પ્રજાએ પણ તકેદારી રાખવાની જરૂર છે આવતો એક કે બે મહિના જો આપણે ખરેખર સાચવી લઈશું તો ખરેખર આ ત્રીજી લહેરમાંથી આપણે બહાર નીકળી જઈશું અને કેસોમાં એટલો બધો વધારો નહીં થાય ખાસ તો જે રીતે ટકાવારીમાં જોવા જઈએ તો મહારાષ્ટ્ર અને કેરળ કરતા પણ વધારે ટકાવારીમાં કેસો વધ્યા છે તો આ એક ચિંતાનો વિષય છે હા એટલે મહારાષ્ટ્ર અને કેરાલામાં ઘણા વખતથી કેસો બહુ જ વધતા હતા એ હમણાં થોડા સમયથી ઓછા થવા માંડ્યા હતા પણ તેમાં પણ ગઈકાલથી થોડા મહારાષ્ટ્રમાં પણ થોડા કેસનો વધારો થવા માંડ્યો છે એટલે આમ નંબરની દ્રષ્ટિએ જોઈએ તો એ બહુ માર્જિનલી ડિફરન્સ છે કે આ બહુ મોટો ડિફરન્સ નથી એટલે કેસો એવા બહુ વધી ગયા છે એવું માનવાની જરૂર નથી પણ પ્રજાને મારી નમ્ર વિનંતી છે કે તકેદારી રાખે હજુ પણ જે પણ જરૂરી છે માસ્ક પહેરવાની જરૂરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર છે કે સેનિટાઈઝેશનની જરૂર છે ભીડભાડમાં ના જવું જોઈએ તેના માટે ચોક્કસ પ્રજાએ ધ્યાન રાખવાની જરૂર છે સરકારે શું પગલાં લેવા જોઈએ ખાસ તો તકેદારીના કે જેથી ત્રીજી લેયરને અટકાવી શકાય હવે સરકારે તો ઓલરેડી તેમની રીતે પ્રયત્ન કર્યો કે ભાઈ કોરોનામાં મહામારી હોવાથી આ વખતે પાર્ટી પ્લોટોમાં કે એવા ફંક્શનો થવા દીધા નથી પણ છતાં પણ સોસાયટીઓ અને અમુક અમુક મોટી જગ્યાએ થોડા મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને ગરબા અને બધા પ્રોગ્રામો કર્યા છે પણ હવે પાછા એ પ્રોગ્રામો આવતીકાલથી ઘણા ઓછા થઈ જશે એટલે જો પ્રજા ધ્યાન રાખશે તો ખરેખર કેસમાં વધારો નહીં થાય બિલકુલ તો આતા ડૉક્ટર વીરેન શાહ તેમનું કહેવું છે કે તહેવારોના કારણે કેસો વધ્યા છે પરંતુ લોકો છે તેમને તકેદારી રાખવી પડશે જો તકેદારી રાખવામાં નહીં આવે અને બેદરકારી દાખવવામાં આવશે તો ફરી એક વખત કોરોનાની ત્રીજી લહેરનો ભોગ બનવું પડશે કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે દિપેન પઢિયા ટીવી